नमस्कार, इंडिया न्यूज 9 માં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરી શરૂઆતથી, જે રીતે હરિયાણાના નૂમાં વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા દરમિયાન સોમવારે થયેલા હિંસા બાદ આજ પણ તણાવ યથાવત છે। નૂમાં 2 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લાગવામાં આવ્યો છે, ત્યારે નૂ પછી હવે ગુરગામમાં હિંસા ફેલાઈ છે, જેથી આ 2 જિલ્લાઓની સાથે રેવડી, પલવલ, ફરીદાબાદ, સોનીપત સહિત 6 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। તો યુપી અને હરિયાણાને જોડતી મથુરાની સરહદો સીલ કરવામાં આવી છે અને હરિયાણા સાથે જોડતા મેરઠ, અલીગઢ, મુઝફ્ફરાબાદ અને યુપી જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસે હિંસાના સંબંધમાં અલગ અલગ 20 ફરિયાદ નોંધી છે અને એકલા નૂ જિલ્લામાં જ 11 FIR લોન્ચ કરવામાં આવી છે। તો હરિયાણામાં ફાટી નીકળેલી હિંસામાં મોનુ માનેસર નામ ઉછળી રહ્યું છે। નૂમાં મેવાત બ્રિજ મંડળની યાત્રા પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી। હિંસાના સમાચારો વચ્ચે ફરી એક નામ ગુંજતું છે, તે છે મોનુ માનેસર। મોનુએ રવિવારે વિડીયો જાહેર કર્યો અને જાહેરાત કરતા કહ્યું હતું કે તે પણ આ યાત્રામાં ભાગ લેવા ઈચ્છે છે અને ત્યારથી આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ અહીં યાત્રા પર પથ્થરમારો થયો હતો। મોનુ માનેસર પર અગાઉ પણ હત્યાના આરોપ લાગેલા છે। રાજસ્થાનના 2 મુસ્લિમ યુવક જુનૈદ અને નાસીરને બોલેરો ગાડીમાં જીવતા સળગાવી દેવાના મામલામાં હરિયાણાના મોનુ માનેસરનું નામ ચર્ચામાં હતું, જે બાદ 22 ફેબ્રુઆરીએ રાજસ્થાન પોલીસે આ 8 આરોપીની તસવીરો જાહેર કરી હતી, પરંતુ એમાં મોનુનું નામ નહોતું। 6 જૂને કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ચાર્જશીટમાં મોનુનું નામ ફરીથી સામેલ થયું હતું। ત્યારથી રાજસ્થાન પોલીસના કાગળોમાં મોનુ માનેસર ફરાર હોવાનું કહેવાય છે। ત્યારે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મોનુ માનેસર કોણ છે, જેનું ગુપ્તચર નેટવર્ક આટલું મજબૂત છે, કેવી રીતે તે 8 વર્ષમાં એક સામાન્ય છોકરામાંથી હરિયાણામાં બજરંગ દળના ગાય સંરક્ષણ પ્રમુખથી ખુરશી સુધી પહોંચી ગયો। આગળ વાત કરીએ બિહારની, બિહાર સરકારને પટના હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, તેની સામે દાખલ કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે। આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે। અગાઉ હાઈકોર્ટે જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો, આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે। એવું માનવામાં આવે છે કે 2024ની લોકસભા અને 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડશે। રાજ્યમાં ઓબીસી અને ઈબીસીની વસ્તી 52%થી પણ વધુ છે, તેથી જ વસ્તીના હિસાબે અનામતનો દાવ રમવાની તૈયારીઓ પણ થઈ રહી છે। નીતીશકુમાર અને તેજસ્વી યાદવ તેનાથી લાભની અપેક્ષા રાખી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ 2023ના રોજ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તેલંગાણામાં 21 રેલવે સ્ટેશનોના વિકાસ માટે પાયો નાખશે। આ યોજના મુસાફરોની અવરજવરમાં સરળતા, સગવડતા અને સ્ટેશનોના દેખાવ સહિત આસપાસના વિસ્તારો સાથે એકીકરણની કલ્પના કરશે અને વિવિધ મુસાફરોની સુવિધાઓ અનુભવશે। જ્યારે રેલવે તેલંગાણામાં 39 સ્ટેશનોને માન્યતા આપી હતી, ત્યારે 21 સ્ટેશનોને રૂપિયા 894 કરોડના ખર્ચે તાત્કાલિક વિકાસ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। આ 21 સ્ટેશનોને વિશાળ વેઇટિંગ હોલ, રેસ્ટરૂમ, લિફ્ટ, એક્સેલેટર, વાઇફાઈ, સ્થાનિક ઉત્પાદનો, માહિતી કિયોસ્ક અને સાથે જ એક્ઝિક્યુટિવ લોન્જ, બગીચા અને કોન્ફરન્સ હોલને પ્રોત્સાહન આપવા માટે એક સ્ટેશન પર વન પ્રોડક્ટ શોપ માટે સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે છે। તેમણે અહીં વિવિધ વિકાસશીલ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું,
पीएम मोदी लोकमान्य तिलक नेशनल एवोर्ड की नवाजित कर लोकमान्य तिलक की विरासत सामान्य करने सन्मान करने 1983 थी आ पुरस्कार आपवामां आवी रह्यो छे जेनी शुरुआत तिलक स्मारक मंदिर ट्रस्ट द्वारा करवामां आवी हती। लोकमान्य तिलक राष्ट्रीय पुरस्कार ने लोकोए आपवामां आव्यो छे जेमणे देश की प्रगति और विकास माटे काम कर्युं छे। आ दर वर्षे 1 ऑगस्ट रोज लोकमान्य तिलक की पुण्यतिथि पर आपवामां आवे छे। समारोह में पीएम मोदी पुणे में लोकमान्य तिलक पुरस्कार आपवामां आवशे। साथे समारंभ में मुख्य अतिथि शरद पवार साथे स्टेज पर शेर करशे। बात करिए राजस्थान की, राजस्थान में शुरू करायेला नहीं सहेज राजस्थान अभियान वच्चे जयपुर में भारे होबाळो थई रह्यो छे। जेने लईने हवे राजस्थान ना मुख्यमंत्री विरुद्ध राजधानी जयपुर में जंगी प्रदर्शन चाली रह्यो छे। आ दरमियान कार्यकर्ताओए अने पोलीस वच्चे घर्षण थवानी घटनाओ पण आवी छे। कार्यकर्ताओए बेरिकेड्स तोड़वाना पोलीसे भीड़ पर काबू मेळवा माटे लाठीचार्ज कर्यो हतो जेमां एक कार्यकर्ता ने माथाना भागे इजा पण थई हती। आ घटना जोई प्रदर्शनकारीओ वधु भड़क्या हता अने स्थिति वधु वणसी हती त्यारे भारे पोलीस बंदोबस्त तैनात करवामां आव्यो छे। साथे स्थितिने काबूमां लेवा माटे पोलीस फोर्स बोलावामां आवी अने तेने लईने भारे भीड थता सचिवालय अने आसपासना रस्ताओ पर ट्राफिक जामनी समस्या पण सर्जाई हती जेथी विरोध प्रदर्शन करी रहेला कार्यकर्ताओने खसेड़वा पोलीसे पाणीनो मारो चलाव्यो हतो। महाराष्ट्रना थाणे जिल्लामां सापुर नजीक समृद्धि हाईवे पर क्रेन तूटी पड़ता वहेली सवारे ओछामां ओछा 17 लोकोना मौत थया हता अने 3 घायल थया हता। ज्यारे आ घटना बनी त्यारे हाईवे पर पुल बनावा माटे क्रेननो उपयोग करवामां आवी रह्यो हतो। नेशनल डिजास्टर रिलीफ फोर्सनी 2 टीमो अत्यार सुधीमां 15 मृतदेहोने बहार काढवामां सफळ रही छे। इजाग्रस्त 3 लोकोने सारवार माटे नजीकनी होस्पिटलमां खसेड़वामां आव्या छे। अधिकारीओना जणाव्या अनुसार काटमाळ नीचे ओछामां ओछा 6 વધુમાં વધુ લોકો ફસાયા હતા હોવાની આશંકા વ્યક્ત થાય છે। તો સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં સહકાર અને સહયોગ વગરની દિશામાં નોંધપાત્ર પગલામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નવી દિલ્હીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જેની અંદર करारनो उद्देश्य बन्ने संस्थाओं वच्चे परस्पर समझण अने ज्ञाननी वहेंचणी ने प्रोत्साहन आपवानो छे जे आखरे भारत में पोलिसिंग प्रथाओना विकास में फाळो आपशे। सीडीआर द्वारा एमओयू पर हस्ताक्षर मनोज भट्ट, नियामक कुमारी तन्वी सिंह, आरआरयू अने श्री रवि जोसेफ लोकू जे आईपीएस छे तेमना करवामां आव्या छे। साथे ज बीपीआरडी श्री नी हाजरी करवामां आवी हती। बालाजी श्रीवास्तव आईपीएस और साथ ही बीपीआरडी ना वरिष्ठ अधिकारी पण आ प्रसंगे उपस्थित रहा था। तो हवे बात करिए हवामानની। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के समग्र गुजरात में हळवाथी मध्यम वरसादनी हवे आगाही रहेशे। साथे ज बनासकांठा, साबरकांठा, अरवल्लीना भागोमां भारे वरसादनी पण आगाही करवामां आवी छे। अमदावादमां पण छूटाछवાયા वरसादना झापटा पड़शे तेमज उत्तर गुजरात अने एक साइक्लोनिक सर्क्युलेशन बनशे। आ सर्क्युलेशननी असर समग्र गुजरातमां जोवा मळशे। ऑगस्ट अने सप्टेम्बर महिनामां सामान्य वरसाद नोंधाशे। अत्यार सुधी राज्यमां 92% वरसाद नोंधाई चूक्यो छे। काफी बहुत सारे डिस्ट्रिक्ट में लाइट रेन मिलने का संभावना है। कुछ कुछ डिस्ट्रिक्ट में मॉडरेट रेन मिल सकती है। अरे एक आध डिस्ट्रिक्ट हो सकता है जैसे बनासकांठा, साबरकांठा, अरावली में एक आध जगह में नियरली हेवी रेन भी हो सकता है। अहमदाबाद में भी काफी सारे स्पेल रहेगा लाइट रेन का, बीच बीच में मॉडरेट रेन भी हो सकता है लेकिन हेवी रेन होने का। बात करिए मेहसाणानी, मेहसाणामां आवेला धरोई डेममां वरसादी पाणीनी आवकमां डेमनी अंदर छलोछल भराई गयो छे त्यारे धराई डेमनी सपाटी 619 फूट पहोंची छे। डेमना 12 दरवाजामांथी हाल 2 दरवाजा खोलवामां आव्या छे। डेम पाणीथी छलोछल भराई जता धरोई योजना उपर निर्भर
ઉત્તર ગુજરાતના ગામડાઓ અને શહેરોને પાણી પૂરું પાડવા પ્રમાણમાં મળી રહેશે. તો મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોને 75 હેક્ટર જમીન માટે સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહેશે. આજની સ્થિતિએ 618.5 ફૂટ એનું લેવલે ડેમ ભરાયેલો છે અને પાણીની આવક 12,000 ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે અને એનું લેવલ આજની તારીખે 618.5 ફૂટ લેવલ મેન્ટેન રાખીને બાકીનું પાણી નદીની અંદર ડાઉનસ્ટ્રીમની અંદર છોડવામાં આવી રહ્યું છે. 2 ગેટ ઓપન છે અને એ ગેટ દ્વારા નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે. તો રાજ્યમાં આરોગ્ય સારું છે અને બીજા પડોશી રાજ્યોમાં દર્દીઓ પણ સેવા લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. દર્દીઓ સારવાર હેઠળ દવાઓ લેવા માટે દવાખાને જાય છે, પરંતુ આ દવાખાનામાં પ્રવેશતા જ સુમસાન જગ્યાએ જતા હોય તેવો ભાસ થાય છે. જાડી ઝાંખરા અને વધેલા ઝાડ વચ્ચે પસાર થતા બાદ દિવસે પણ લાઇટો ચાલુ રાખવી પડે તેવું અંધકારમય આ ESIC બાપુનગર દવાખાનું છે. કામદાર કલ્યાણ માટે બનાવવામાં આવેલા આ દવાખાનાની છત પર વારંવાર પોપડા પડે છે, માટે જાળીઓ લગાવવામાં આવી છે. આ હાલમાં અહીંયા ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ લોકોને દવાઓ આપે છે. દર્દીઓ પણ ના છૂટકે દવા લેવા માટે આવે છે. દર્દીઓની પીડા કરતા તો હોસ્પિટલ બિલ્ડિંગની પીડા વધુ છે, પણ લાગી રહ્યું છે કે તંત્ર આ બિલ્ડિંગમાં કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે. રાજ્યનું આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક હવે જર્જરિત થઈ ગયું તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યોથી એવું લાગી રહ્યું છે કે રાજ્યનું જે આરોગ્ય ખાતું, ખાસ કરીને જે કર્મચારીઓ માટેની જે વ્યવસ્થા રાખવામાં આવી છે, કામદાર રાજ્ય વીમા યોજના જે ભૂતકાળમાં શરૂ કરવામાં આવેલી, જેના અંદાજિત ઘણા બધા રાજ્યભરની અંદર ESIC સેન્ટરો લાવે છે, જ્યાં લોકો દવાખાને દવાઓ લઈ જતા હોય છે. રાજ્યમાં જે કામદારો છે તેના માટેની સરકારે સારી વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે આટલા વર્ષો બાદ તેના તમામ જે બિલ્ડિંગો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે આપ જે બિલ્ડિંગ બાપુનગર વિસ્તારનું છે જોઈ રહ્યા છો, એકદમ ચીરાડો પડી ચૂકી છે. સાથે સાથે જ એટલું બધું ઘાસ અહીં ઉગી ચૂક્યું છે કે લોકો અહીં સર કરવા માટે આવતા છે, પરંતુ તેઓને મચ્છરજન્ય રોગચાળો છે તેનો ભોગ બનવું પડતું હશે. જે પ્રમાણે આ વિસ્તાર એક ખંડેર હાલત જેવું દેખાઈ રહ્યું છે, ત્યાંથી એવું પણ લાગી રહ્યું છે કે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની શકે છે. લોકો અહીં સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ તેઓની માથે મોત ભમી રહ્યું તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે બિલ્ડિંગ છે તે ગમે ત્યારે પડી શકે છે. અને આ વરસાદી માહોલની અંદર અમદાવાદ શહેરના ઘણા બધા જર્જરિત બિલ્ડિંગો તૂટી ચૂક્યા છે, ત્યારે આ બિલ્ડિંગની પણ હાલત ક્યાંક ને ક્યાંક એવી લાગી રહી છે. આ ESIC ભવનની, પરંતુ અમદાવાદ શહેરના 3 થી 4 જેટલા જે ESIC ભવન જે આવેલા છે તેની હાલત આ રીતે છે. તો ઘણા બધા ESIC ભવનની અંદર ગાયો બાંધતા હોય તેવો પણ દ્રશ્યો સામે આવ્યા છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્યનું જમતા. વાત કરીએ વડોદરાની. વડોદરાના કાશિયાપુરમાં સામૂહિક અપઘાતનો મામલો સામે આવ્યો છે. મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા પરિવાર ચિંતામાં મુકાયો અને મકાન ખાલી કરવાની ચિંતામાં આપઘાત કર્યો હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે. તે ઉપરાંત પોલીસને મકાનમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો છેલ્લો દિવસ હોવાથી તેમણે સુસાઇડ નોટ લખી અને સામૂહિક આપઘાત કર્યો હોવાની હકીકત સામે આવી છે, જે બાદ સમગ્ર મામલે પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે. મુકેશભાઈ એ પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને એમના દીકરાના કોઈ રોજગાર હતો નથી અને એમને એવું પણ જાણવા મળ્યું કે એમને કંઈ શેર માર્કેટમાં લોસ થઈ ગયું હતું છોકરાને, તો ગંભીર રીતે આર્થિક સંકડામ એમને થઈ ગઈ. એમના કોઈ પરિવારજનોએ સંપર્ક કર્યો હોય સાહેબ અત્યાર સુધી એવું કંઈ? અત્યારે એમના કોઈ પરિવાર સાથે સંપર્ક થયો નથી. અત્યારે અમારે તપાસ આગળ. તો વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં ગત તારીખ 26 જુલાઈના રોજ અશાંત ધારો અમલી બનાવવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં વિવિધ હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી કરવામાં વસવાટ કરતા હિન્દુ સમાજના લોકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી લાંબા સમયથી શહેરના અશાંત ધારો અમલી બનાવવાની માંગ ઉઠી હતી. આ માંગને શહેરના અનેક ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ સહિતના અનેક લોકોની મુખ્યમંત્રીને રજૂઆત બાદ ભાવનગર પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી બન્યો છે, જે અંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ખાસ જાણકારી આપી છે. ક્લેરિટી માટે 25/4
2023 ના રોજ શહેર પ્રમુખ માનની અભયભાઈના નેતૃત્વની અંદર લીડરશિપની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોર્પોરેશનના મેયરશ્રી પદાધિકારીશ્રીઓ શહેરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ શહેરના બંને ધારાસભ્યશ્રીઓ મારી સહિત રજૂઆત કરેલી લેખિતમાં વાત કરેલી ત્યાંથી અહીંયા અધિકારીઓને સૂચનાઓ પણ આપેલી અને જે એના નીતિ નિયમ છે સમાચારમાં આગળ વધી તે પહેલા વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વડોદરામાં જે રીતે પંચાલ પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે તેની અંદર મહત્વનું અપડેટ સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. વડોદરામાં પંચાલ પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પરિવારના મોભી મુકેશ પંચાલે મોતને વહાલું કર્યું, સાથે જ પરિવારે આપઘાત કરતા એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારનું મોત જાહેર કરવામાં આવ્યું છે. પત્નીએ ઝેર આપી અને પુત્રને ગળે ફાંસો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા પરિવારને લાગી આવતા આ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તેને લઈને અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. SSG હોસ્પિટલમાં સારવાર સમયે મુકેશભાઈનું મોત થયું હતું. પરિવારના મોભી મુકેશ પંચાલનું મોત થયું છે. સાથે પરિવારના લોકોએ જે રીતે આપઘાત કર્યો તેને લઈને અત્યારે હાલમાં પોલીસે મોત પાછળનું કારણ જાણવા માટે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે ઝેર આપ્યું અને સાથે પુત્ર અને ગળે ફાંસો આપ્યો હોવાનું હકીકત સામે આવ્યું છે. સાથે જે રીતે મકાન માલિકનું નામ બહાર આવી રહ્યું છે કે મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા સમગ્ર પરિવારે મોતને વહાલું કર્યું તેને લઈને પોલીસે મકાન માલિકને બોલાવી તેની પણ પૂછપરછ શરૂ કરી છે. સામૂહિક આપઘાતની જગ્યા પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેને લઈને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે અને આખરે હકીકત શું છે તે જાણવા માટેની ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે. અમદાવાદમાં 10મા માળેથી મોતની છલાંગ. એક મહિલાએ 10મા માળેથી મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું. પોખરા સર્કલ પાસેની આ ઘટના છે જ્યાં પારિસ્કાર સંકુલની અંદર આ ઘટનાએ આકાર લીધો છે. અગમ્ય કારણોસર મહિલાએ નીચે પડતું મૂક્યું અને આપઘાતને વહાલું કર્યું છે. અમરેવાડી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પોખરા સર્કલ પાસેની આ ઘટના જ્યાં પરિસ્કાર સંકુલની અંદર 10મા માળેથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું છે. મહત્વપૂર્ણ ઘટના કે જેની અમદાવાદની અંદર એક મહિલાએ 10મા માળેથી અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી અને આપઘાત કર્યો છે. પોખરા સર્કલ પાસેની આ ઘટનાને જાણ થતાં જ તાત્કાલિક અમરેવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હકીકત જાણવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી. અમદાવાદની અંદર એક યુવકે પણ ગળે ફાંસો ખાઈ અને મોતને વહાલું કર્યું છે. એક યુવક કે જેણે ઝાડ પર લટકી જઈ અને મોતને વહાલું કર્યું. એક યુવાન કે જે શિવરનની પાસે આવેલા એક ઝાડ પાસે રસ્તાથી લટકી ગયો અને તેણે મોતને વહાલું કર્યું છે. ધરકંકાસમાં આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક કારણ બહાર આવેલું છે. પરંતુ હજી સુધી સેટેલાઇટ પોલીસ નક્કર કારણ શોધવા માટે તફતીશ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે તપાસ કાર્યવાહી હાથ ધરી છે તેની અંદર શિવરંજની પાસે આવેલા ઝાડમાં એક યુવકની લટકતી લાશ મળી હતી અને તેના આધારે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક પુરાવા એકત્રિત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેની અંદર પ્રાથમિક કારણોમાં ઘરકંકાસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાની હકીકત બહાર આવી છે. શિવરંજની પાસેની ઘટના કે જ્યાં ઝાડ પર આપઘાત કર્યો છે. એક યુવકે ઝાડ પર લટકી જઈ અને યુવકે આપઘાત કર્યો છે. ઝાડ પર ગળા ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો અને હકીકતની જાણ થતાં સેટેલાઇટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ વડોદરાથી આવી રહ્યા છે. અમદાવાદમાં અકસ્માતના સિલસિલાની ચર્ચા હજી પતી નથી ત્યાં વડોદરાની અંદર વધુ એક અકસ્માત સામે આવ્યો છે જ્યાં કાર ચાલકે 5 વાહન ચાલકોને અડફેટે લીધા છે.
મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પારૂલ યુનિવર્સિટી નજીક અકસ્માતની ઘટનાએ આકાર લીધો. પારૂલ યુનિવર્સિટી નજીક અકસ્માત થયું જ્યાં 60 વર્ષના વૃદ્ધે 5 વાહન ચાલકોને અડફેટે લીધા છે. અકસ્માતની આ ઘટનાને જોઈને આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા. પુત્રીને મૂકી પરત જતા આ અકસ્માત સર્જો હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે, જેમાં 3 સાયકલ, 1 ટેમ્પો અને કારને અડફેટે લીધી છે. 60 વર્ષના કાર ચાલકે અકસ્માતને આકાર આપ્યો, જેની અંદર અનેક લોકો ઘાયલ થયા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે એક અકસ્માતને આકાર આપવામાં આવ્યો છે. પારૂલ યુનિવર્સિટી નજીક અકસ્માતની આ ઘટના બની છે. 60 વર્ષના વૃદ્ધે 5 વાહનોને અડફેટે લીધા, જેના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પુત્રીને મૂકી પરત જતા સમયે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક હકીકત બહાર આવી છે, જેમાં 3 સાયકલ, 1 ટેમ્પો અને કારને અડફેટે લીધા હોવાની હકીકત સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારની 2 ટીમ મુલાકાતે આવી છે. ખાસ કરીને ગુજરાતની મુલાકાતે કેન્દ્ર સરકારની 2 ટીમો, જેની અંદર મહત્વપૂર્ણ સમાચાર છે કે બિપોરજોયની નુકસાનીને અંદાજ મેળવવા માટે અત્યારે હાલમાં કેન્દ્ર સરકારની 2 ટીમો ગુજરાતની મુલાકાતે આવી છે. કેન્દ્ર સરકારની 2 ટીમો 4 દિવસ સુધી ગુજરાતમાં રોકાશે અને બિપોરજોયને કારણે જે જગ્યાએ નુકસાન થયું છે તે તમામ જગ્યાઓની સમીક્ષા કરવામાં આવશે અને વિવિધ વિભાગો સાથે મુલાકાત કરી અને એક આંકડો નક્કી કરવામાં આવશે. મહેસૂલ વિભાગના ACS દાસની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન પણ કરવામાં આવશે. કેન્દ્રીય ટીમ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત કરશે અને તમામ જગ્યાએ સમીક્ષા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ટીમ જોવા મળશે. મુલાકાત કરી નુકસાનોના અંદાજ મેળવવામાં આવશે. સાથે જે રીતે મહત્વપૂર્ણ જે નુકસાન થયેલા વિસ્તારો છે તેની ખાસ મુલાકાત કરાશે અને વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠકોનું આયોજન પણ કરવામાં આવશે. મહેસૂલ વિભાગના ACS દાસની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની 2 ટીમ કે જે ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવી છે, 4 દિવસ સુધી તે ગુજરાતમાં બિપોરજોયને કારણે જે જગ્યાએ નુકસાન થયું છે તે તમામ જિલ્લાઓની મુલાકાત લેશે, જેમાં ખાસ કરીને કચ્છ, પોરબંદર, દ્વારકા સહિતની તમામ વિસ્તારોની અંદર મુલાકાત લઈ અને અંદાજ લગાવશે કે આખરે કેટલું નુકસાન થયું છે.